ઋત્વિક મકવાણા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. ઋત્વિકભાઈ, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. કોંગ્રેસે તમને ઉમેદવાર બનાવી દીધા સુરેન્દ્રનગર બેઠક પર, કોંગ્રેસે તમારા પર વિશ્વાસ મૂક્યો છે, કેવી અનુભૂતિ? જી, આપના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યના મતદારોનો આભાર માનીશ, કોંગ્રેસ પક્ષનો આભાર માનીશ કે જેમણે મારા ઉપર ભરોસો મૂક્યો છે. અને સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના તમામ મતદારોને આપના માધ્યમથી હું ખાતરી આપવા માંગીશ કે વિસ્તારના જે કાંઈ પ્રશ્નો છે, ખાસ કરીને પીવાના પાણીના પ્રશ્નો છે, ખેતીના પાણીના પ્રશ્નો છે, જમીનની માપણીના પ્રશ્નો છે, સૌથી વધારે ખનીજને લગતા ઉદ્યોગોના પ્રશ્નો છે, મીઠાના અગરના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે, એ જો મને તક મળશે તો ચોક્કસપણે આપના વતી જિલ્લાનો અવાજ બનવાનો પ્રયત્ન કરીશ. તમને વિશ્વાસ હતો કે તમને ટિકિટ મળશે? ના, મને ચોક્કસથી દાવેદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી અને આ વિસ્તારમાં જે રીતે સામાજિક નેતૃત્વ કરવાની તક મળી છે એના ઉપરથી મને ભરોસો હતો કે લડવાની તક મને મળશે. બિલકુલથી. તો ભાજપે તો ચંદુભાઈને ઉતાર્યા છે તમારી સામે, તો બાજી મારી લેશો, ખાતું ખોલાવશો? એ નિર્ણય તો જિલ્લાના અને લોકસભા મત વિસ્તારના મતદારોએ કરવાનો છે. હું માત્ર એટલું કહી શકું કે મતદારોનો અવાજ લોકસભાની અંદર કોણ સારી રીતે બની શકશે અને આ વિસ્તારની સમસ્યાઓને ઉજાગર કોણ કરી શકશે, આ વિસ્તારનું પ્રતિનિધિત્વ સારી રીતે કોણ કરી શકશે, આ વાત જો મતદારોને ગળે ઉતરાવવામાં સફળ થઈએ તો ચોક્કસપણે આ સીટ છે કોંગ્રેસ પક્ષના ફાળે જશે. બિલકુલ બિલકુલ. ઋત્વિકભાઈ, ખૂબ ખૂબ શુભેચ્છા. ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને જણાવી દઈએ કે વડોદરાથી